नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિન ની શરૂઆત કરીએ મહત્વના સમાચાર થી। આખરી ઠંડી વચ્ચે હવે ગરમી નું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અમારા નિષ્ણાંત મલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે મોટી આગાહી કરી છે। રાજ્યમાં ઠંડી નું જોર યથાવત રહેશે। આગાહી મુજબ મધ્ય ગુજરાત ના કેટલાક ભાગો માં અને અમદાવાદ ના લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ફેબ્રુઆરી ની શરૂઆત માં વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ દક્ષિણ ગુજરાત માં લઘુત્તમ તાપમાન થોડું વધવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેને કારણે જે તાપમાન છે તે ઊંચું નોંધાશે। તો મલાલ પટેલે આ મોટી આગાહી કરી છે। મધ્ય ગુજરાતમાં તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેવાનું છે। અમદાવાદમાં ઠંડીનો જે ચમકારો છે તે યથાવત રહેશે। અત્યારે જે પ્રકારે ઠંડી પડી રહી છે તેનો ચમકારો યથાવત રહેવાનો છે। રાજ્યમાં હજુ પણ ઠંડીનો જે ચમકારો છે તે યથાવત રહેશે। तो ठंडीनी साथे साथे अंबालाल पटेले काळजाळ गर्मीनी पण आगाही व्यक्त करी छे। अंबालाल पटेल नुं अनुमान छे के 19-20 फेब्रुआरीए महत्तम तापमान वधतुं जशे अने फेब्रुआरीना अंत सुधीमां महत्तम तापमान 38 डिग्री थई जवानी शक्यता रहेशे। आ वर्षे उनाळो आकरो रहेवानी पण आगाही व्यक्त करवामां आवी छे, तेमज मार्च महिनामां आखरी गर्मी रहेशे। चार मासथी गर्मी वधशे। मार्च महीना में 40 डिग्री तापमान पहुंची जशे ने 25-26 मार्च ना दरिया किनारे भारे पवन फूंकाशे। 13-14 मार्च में हवामान में पलटो आवशे। જે પ્રકારે વાત કરીએ ઠંડી વચ્ચે આગાહી કરવામાં આવી છે, વધુ ઠંડી પડવાની છે, યથાવત છે તેવું જાણકારી છે। વધુ વિગત મેળવીશું સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, ક્યાંક એવું લાગતું હતું કે ઠંડી બધી રાહત મળશે, પરંતુ ઠંડી હજુ પણ યથાવત રહેવાની છે તેવી શક્યતા? પ્રીતિ, હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ વારંવાર હવામાનને લઈ આગાહી છે તે કરતા હોય છે, અનુમાન લગાવતા હોય છે। ત્યારે અત્યારે ફેબ્રુઆરીના જે પહેલું સપ્તાહ છે તે શરૂ થઈ ગયું છે, અને તેમાં પણ તેઓનું અનુમાન છે કે જે પહેલો સપ્તાહ છે તે ઠંડીમાં હજુ વીતશે। કારણ કે આજે પણ જોઈએ તો ટેમ્પરેચર છે તે ઊંચું આવ્યું છે, પરંતુ જે રીતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ઠંડીનો અહેસાસ છે તે લોકો કરી રહ્યા છે। બીજી વાત એ છે કે વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાશે અને ત્યારબાદ જે મહત્તમ તાપમાન ઊંચું આવશે તેના કારણે ગરમીનો અહેસાસ પણ થશે, એટલે કે બંને ઋતુનો અહેસાસ છે તો જોવા મળશે। એક તો વાત એ છે કે ઉત્તર પૂર્વના પવનો છે તે ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે, એટલે કે લઘુત્તમ તાપમાન નીચું રહે અને મહત્તમ તાપમાન ઊંચું રહે, જેના કારણે બે ઋતુનો અહેસાસ છે તે જોવા મળશે। બિલકુલ, હું એક તરફ એ વાત કરીએ તો જે ઠંડી પડી રહી છે, પરંતુ સાથે સાથે તેવું પણ કહેવામાં આવ્યું છે કે ઠંડીની સાથે ગરમીનો પણ અહેસાસ હવે થઈ શકે છે। પ્રીતિ, જે રીતે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે કે આ વર્ષે જે રીતે કડકડતી ઠંડીનો લોકોએ અહેસાસ કર્યો છે, એટલી જ આકરી ગરમીનો ઉનાળામાં અહેસાસ કરશે। કારણ કે આ વર્ષનો ઉનાળો છે તે ખૂબ આકરો રહેવાનું અનુમાન છે। કારણ કે જે રીતે ફેબ્રુઆરી મહિનામાં જ 36 ડિગ્રીથી આસપાસ તાપમાન છે તે 19 ફેબ્રુઆરીથી જોવા મળશે, અને ધીમે ધીમે મહત્તમ તાપમાન છે તે ઊંચું આવશે, એટલે કે માર્ચ મહિનાની શરૂઆતથી જ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેમાં વધારો જ થતો જોવા મળશે, અને તેના કારણે આખરી ગરમીનો અહેસાસ છે તે લોકો કરશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વારંવાર અસર છે તે વાતાવરણ ઉપર જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ વારંવાર ઉનાળામાં પણ જોવા મળશે અને ફેબ્રુઆરી મહિનામાં પણ જોવા મળશે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સીધી વાતાવરણ ઉપર જોવા મળશે, તાપમાન ઉપર જોવા મળશે, અને તેના કારણે જ આખરી ગરમીનો અહેસાસ છે તે લોકોએ કરવો પડશે। બીજી વાત એ કે હવામાન નિષ્ણાંતે એ પણ કહ્યું છે કે દરિયા કિનારે પણ જે પવનો ફૂંકાશે તે જ ગતિએ પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે, સાથે વાદળવાળું વાતાવરણ પણ જોવા મળશે, એટલે કે વાદળછાયું વાતાવરણ, દરિયા કિનારે ભારે પવનો અને આકરી ગરમી, આ ત્રણેય ઋતુનો અહેસાસ છે તે માર્ચ મહિનામાં જોવા મળશે, એટલે કે વાતાવરણમાં પલટાને કારણે કૃષિ પાક અને સ્વાસ્થ્ય ઉપર પણ અસર જોવા મળશે લોકોના। વિભુ, ઠંડી વચ્ચે આકરા ઉનાળાની આગાહી જે કરવામાં આવી છે, ત્યારે હવે વાત કરીએ રાજ્યવાસીઓએ આ વખતે કેવા ગરમી કેવા ઉનાળાની સહન કરવા માટે તૈયાર રહેવું પડશે? The cat sat on the mat.
प्रीति बिल्कुल, कारण के जे रीते आपणे जोयुं के डिसेम्बरना एंडमांथी ठंडीनी छे शरूआत थई हती, कारण के डिसेम्बरनी शरूआतथी ज आ वर्षे ठंडीनी शरूआत थती होय छे, परंतु ठंडी पण बहु ज लेट छे ते जोवा मळी रही छे अने फेब्रुआरी शरूआत थई गई छे, तेम छतां पण ठंडीनो अहेसास छे ते पूरा दिवस થઈ રહ્યો છે, કારણ કે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન બંને નીચું રહ્યું હતું, જેના કારણે આખો દિવસ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, સાથે સાથે કોલ્ડ વેવની ફ્રીક્વન્સી પણ વધારે છે તે જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ પણ જોવા મળી રહી હતી, પરંતુ આ વર્ષની જે ઋતુની પેટર્ન છે એ પણ જોવા મળી રહી છે કે હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે કારણ કે એક તારણ કાઢતા હોય છે કે વાતાવરણ કેવું રહેશે, તાપમાન છે આગામી દિવસોમાં કેવું રહેશે, તેનું અનુમાન છે કે જે રીતે અત્યારે ઠંડી પડી રહી છે તે જ રીતે આ ઉનાળામાં गर्मी पण आकरी ज पड़शे, महत्तम तापमान छे ते जो फेब्रुआरी महिनामांथी ज 36 37 के 38 डिग्री आसपास पहोंची जतुं होय तो मार्च महिनामां 40 42 डिग्री आ तापमान छे ते पहोंची जाय अने एप्रिल अने मे महिनामां खास करीने खूब ज गर्मीनो अहेसास छे ते लोकोए करवो पड़शे। दर वर्षे एवुं बने छे के उनाळामां 45 डिग्री आसपास तापमान पण नोंधातुं होय छे, एटले के आकरी गर्मी माटे पण लोकोए तैयार रहेवुं पड़शे। बिल्कुल विभू, आभार आपनी जानकारी माटे। तो आ वखते जे प्रकारे वात करीए